नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो एस लाइव न्यूज बुलेटिन जे नक्की अत्यार सुधीना मुख्य समाचार उपर। आखरे गुजरात में मेगी पर एक महीना नो प्रतिबंध मुकायो। ऊंचाई अने वार वधारवानी भ्रामक जाहेरातो सामे हवे गाड़ियों कसाशे, कह्युं रामविलास पासवाने। आजे विश्व पर्यावरण दिवस, फ्लैश वॉटर पार्क में करायो वृक्षारोपण नो कार्यक्रम। मिलतनगरना रहीशोए अने कोंग्रेसे नवा सीमांकन मुद्दे कर्यो विरोध। छेल्ला केटलाय समयथी मेघीनो विवाद चाली रह्यो छे, ત્યારે ગઈકાલે ગુજરાતના આરોગ્ય મંત્રી નીતિન પટેલે મેગી ઉપર એક મહિનાનો પ્રતિબંધ મૂક્યો હોવાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। મેગી ઉપર પ્રતિબંધ મૂકનાર ગુજરાત દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે। સૌ પહેલા કેરળ, પછી દિલ્હી અને હવે ગુજરાતમાં મેગીના વેચાણ અને સંગ્રહ ઉપર એક મહિનાનો પ્રતિબંધ મુકાયો છે, તેમજ અક્કાણુંસ ઉપર પણ પ્રતિબંધ મુકાયો હોવાનું આરોગ્ય મંત્રી નીતિન પટેલે પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું। આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગત 1 જૂનથી આસપાસ મેગીના નૂડલ્સના કુલ 37 નમૂના લીધા છે, જે રાજકોટ, ભુજ, વડોદરા લેબમાં તપાસ માટે મોકલી દેવાયા હતા, જે પૈકી 27 નમૂનાનું પરિણામ આવી ગયું છે। રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરાયેલી લેબોરેટરી તપાસમાં મેગી નૂડલ્સના આ 27 નમૂના પૈકી 14 નમૂના નિષ્ફળ નીવડ્યા છે। આ નમૂનામાં સીસાનું પ્રમાણ 2.5ની જગ્યાએ 2.8થી 5 પોઈન્ટ સુધી જોવા મળ્યું છે। આ ઉપરાંત હાનિકારક તત્વો પણ તમામ નમૂનામાં જોખમી પ્રમાણમાં મળી આવ્યું છે। આથી કાયદાની નિશ્ચિતતાને ધારણ કરતા મેગી નૂડલ્સમાં શિશુ અને MSG નું પ્રમાણ વધારે હોય આ બાબતે નાગરિકો આરોગ્ય માટે હાનિકારક છે, જેના કારણે રાજ્યમાં મેગી નૂડલ્સના વેચાણ અને સંગ્રહ પર એક મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ચોક્કસ કેપ્સ્યુલ કે દવા લઈને 6 મહિનામાં ઊંચાઈ વધારો અને અમુક પ્રકારનું તેલ લગાવીને 2-3 સપ્તાહમાં વાળ ઉગાડો કે આ પ્રકારનું ક્રીમ લગાવીને ગોરા થવાની અખબાર અને ટેલિવિઝન ઉપર ચમકતી જાહેરાત ખબર ઉપર નજીકના ભવિષ્યમાં ભૂતકાળ બની જશે। ગ્રાહકોને ગેરમાર્ગ જોડતી અને નાગરિકોને છેતરતી આવી જાહેરાત ઉપર હવે ગાડીઓ કસવાનો કેન્દ્ર સરકારના મંત્રી રામવિલાસ પાસવાને અમદાવાદની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે તે કંપની પોતાની પ્રોડક્ટો વેચવા જાહેરાતના દાવા કરે છે તે વાસ્તવિક છે કે ભ્રામક, તેના પર નજર રાખવા માટે હવે સ્વતંત્ર ઓથોરિટીની રચના કરાશે। આ ઓથોરિટી તેમનો અહેવાલ નેશનલ કમિશનને મોકલશે અને તેના આધારે ગ્રાહકો સાથે આચરણમાં આવતી ખુલ્લી છેતરપિંડીને બ્રેક લગાવાશે। અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્ર પ્રધાન રામવિલાસ પાસવાને મેગી નૂડલ્સના મામલે જણાવ્યું હતું કે કોઈના પર આરોપ લાગે તો તે દોષી માની લેવાય નહીં, જ્યાં સુધી મેગી નૂડલ્સને લાગે વળગે ત્યાં સુધી આઝાદી પછીને આટલા વર્ષમાં દેશમાં સૌ પ્રથમવાર કેન્દ્ર સરકારે ભેળસેળના મુદ્દે સુઓ મોટો નિર્ણય લઈને નૂડલ્સનું પરીક્ષણ કર્યું છે અને તમામને રાજ્યોના નમૂના લઈને પરીક્ષણના અહેવાલ સુપ્રત કરવા જણાવ્યું છે। મેગી ઉપર પ્રતિબંધ લાદવા અંગે તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય માટે રાજ્ય સરકાર સ્વતંત્ર છે। દેશમાં ગ્રાહકોને ગેરમાર્ગે દોડતી જાહેર ખબર પર ચાંપતી નજર રાખવાની જરૂર બની ગઈ છે, કારણ કે મોટાભાગના કિસ્સાઓ કંપની જે દાવો કરે છે તે સાચી નથી હોતી, તે ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે। અનેક ચીજ વસ્તુઓ રેપર ઉપર લખેલી બાબતો સાચી નથી હોતી। એવી જ રીતે નવા શરૂ થયેલા ઓનલાઈન વેચાણ પણ કંપની કરેલા દાવા મુજબનો ઉત્પાદન ન હોવાથી વ્યાપક ફરિયાદો મળી રહી છે। ગ્રાહકોના હિતના રક્ષણ માટે વર્તમાન ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટમાં સુધારો કરીને ઓનલાઈન ટ્રેડિંગ કરતી કંપનીને આવરી લેવાશે। આ ઉપરાંત તેમણે ફૂડ સિક્યોરિટી મામલે જણાવ્યું હતું કે આગામી 3 મહિનામાં ગુજરાતમાં ફૂડ સિક્યોરિટી એક્ટ અમલી બનશે અને તેમણે ગુજરાતમાં PDS સિસ્ટમ મોટાભાગે કોમ્પ્યુટરાઇઝ ઓનલાઈન છે અને ગુજરાતમાં આગામી 3 મહિના કાયદો લાગુ થશે તેવી ખાતરી સરકારે આપી હોવાનું પાસવાને વધુમાં જણાવ્યું હતું। उसके बाद जो है क्योंकि FSA आई है, उसने जो है सब राज्य द्वारा सरकार को लिखा, उसमें डिले हो रहा था। उसका पहली बार हुआ है आजादी के बाद, हम समझते हैं कि डिपार्टमेंट ने अपने से संज्ञान लेकर के और हमने जो है और NCBCRC को भेज दिया है कि आप इस पर कार्यकाल क्या करते हैं कि जांच करके की कार्रवाई करने का काम करो। और ये जो है मामला जो है ये बहुत ही गंभीर मामला है और यही नहीं कि आप देख रहे हैं कि आजकल जो है
ये जो फास्ट फूड का मामला है, बंगल है, जहाँ आपके यहाँ अपना सारी इलाका अहमदाबाद वगैरह में, तो जिन ऐसा प्रचलन हो जाएगा कि लोग जो है जब सब काम काजी हो जाएंगे और मर सब काम करने लगेंगे तो घर में कोई खाना बनाने वाला रहेगा ही नहीं, तो बाद में सब लोग खाना खाएंगे बाहर से रखे आएंगे। उस परिस्थिति में जो हेल्थ का मामला है दुर्भाग्य से हमारे देश में जो है विश्व पर्यावरण दिवस ની ઉજવણી થઈ હતી। આજે સ્પ્લેશ વોટરપાર્ક ખાતે 100થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગૂગલ બોય કૌટિલ્ય પંડિત પણ ઉપસ્થિત રહ્યો હતો અને તેને પણ વૃક્ષારોપણ કર્યું હતું। આ અંગે સ્પ્લેશ ધ ફન વર્લ્ડના સંચાલક સતીશ રાજ દેશપાલે જણાવ્યું હતું કે દર વર્ષથી જેમ આ વર્ષે પણ અમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે 100થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત વૃક્ષો માત્ર રોપણની સાથે તેનું જતન કરવામાં પણ આવશે, એટલે કે આખા વર્ષ દરમિયાન તેને પાણી, ખાતર જેવી તમામ ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવશે। જેમ ગ્લોબલ વોર્મિંગની થતી પ્રક્રિયાને કારણે પર્યાવરણને નુકસાન થાય છે, તેના માટે વૃક્ષો ઘણા લાભદાયી છે। અમારા વોટર પાર્કમાં બહોળા પ્રમાણમાં ગ્રીનરી જોવા મળશે। આ ઉપરાંત અમે ધોરણ 10નું અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 90%થી વધુ ગુણ મેળવ્યા છે, તો તેને અમે અમારા વોટર પાર્કમાં ફ્રી એન્ટ્રી આપીશું અને તેમના હાથે પણ એક વૃક્ષનું રોપણ કરાવીશું, જેથી બાળકોમાં પણ પર્યાવરણ અંગેની જનજાગૃતિ આવે। સ્પ્લેશ વોટર પાર્કમાં અનેક વિવિધ રાઇડો પણ આવેલી છે, જેનો લોકો મજા પણ માણે છે। આ ઉપરાંત ગૂગલ બોય કૌટિલ્ય પંડિતે જણાવ્યું હતું કે પર્યાવરણના જતન માટે આપણે અનેક પગલાં ભરવા જોઈએ। આપણે કોઈ પણ તહેવાર કે સેલિબ્રેશનના ભેટ સોગંદમાં એક વૃક્ષ અવશ્ય આપવું જોઈએ અને જે પોતાની ઘરની આસપાસ વાવી શકે। કૌટિલ્ય કો હમ લોકોને યહાં પે બુલાયા હૈ એક મેસેજ દેને કે લિયે, જો કે એન્વાયરમેન્ટ કિતના જરૂરી હૈ અપની સૃષ્ટિ કો બચાને કે લિયે ઓર અપને વર્લ્ડ કો એક હરા ભરા રખને કે લિયે, સાફ સુથરા રખને કે લિયે, ઇસી કે લિયે હમ લોકોને કૌટિલ્ય કો બુલાયા હૈ કે કૌટિલ્ય કે દ્વારા સભી કો મેસેજ જાય, ખાસ તૌર પે બચ્ચોં કો મેસેજ જાય कि आगे हमें जीवन में कैसे अपने सृष्टि को बचाना है और कैसे बच्चों को मोटिवेट करना है, कि जिसके लिए कौटिल्य भी ये बात बोल रहा है कि भाई हमें अपनी सृष्टि को बचाने के लिए बच्चों को भी ये बात सिखानी पड़ेगी और बड़ों को भी बात सिखानी पड़ेगी कि हमें अपना अच्छा एनवायरनमेंट रखना है, ग्रीन अपना बनाना है, सब चीज़ों को साफ सुथरा रखना है, व्यवस्थित रखना है। एनवायरनमेंट डे के ऊपर हम लोगों ने हर साल हम लोग 100 प्लांट्स लगाते हैं, इस बार भी हमारी कोशिश है 100 तो कम से कम लगाएंगे, ज़्यादा अगर हम लोग कर पाए ज़्यादा भी लगाएंगे। हमारा पार्क आप देख सकते हो कितनी ग्रीनरी है यहाँ पे। हम लोगों ने एक स्कीम निकाली है और स्कीम क्या है, वो भी एक मोटिवेशन उसके अंदर इन्वॉल्व है। जितने बच्चे जो गुजरात बोर्ड में या CBSE बोर्ड में 10th में या 12th में जिसने 90% से ऊपर मार्क्स आए, उनको हम वाटर पार्क में फ्री इंजॉय कराएंगे और साथ में उससे एक प्लांट लगवाएंगे। पॉल्यूशन जो है वो अब हमारे उसको हमारी हेल्थ को भी खराब करता है और वेस्टेज भी। देखो तो जैसे पुराना जमाना था जिसमें दादाजी और परदादाजी उनके समय में सभी खुश थे, सभी ठीक थे, और अब पापा जी ने भी बताया कि सारे वैसे हो गए हैं, मतलब अनहेल्दी। तो उसका कारण अभी पॉल्यूशन ज़्यादा हुआ है, खाना भी कम, खाना तो खाते हैं लेकिन उससे ज़्यादा जंक फूड खाते हैं, जैसे बर्गर, सॉफ्टी या कोल्ड ड्रिंक्स। वैसे मेरे पापा जी ने मुझे कई साल से मैंने नहीं खाए और मैं खाऊं भी नहीं गा, और पापा जी ने जब वे 8th में थे उन्होंने जब से बंद करा था। और आफ्टर दैट और मैं आगे ये बोलना चाहूँगा कि हमें अपने एनवायरनमेंट को कैसे रखना, कैसे ठीक होना चाहिए। जैसे उनके लिए मैं कुछ और भी बोलना चाहूँगा कि हमें हेल्दी फूड खाना चाहिए, हमें कुछ भी वेस्टेज नहीं करनी चाहिए, प्लांट्स लगाने चाहिए जितना हम कर सकते हैं, और हमें हमेशा जैसे देशवालता जी है कि वर्ल्ड एनवायरनमेंट जो हमारा एनवायरनमेंट है जब वो ख़राब होएगा तो सब कुछ हमारा नहीं होएगा, सबका, एनिमल्स, बर्ड्स, हर चीज होगी उससे डिस्ट्रॉय, मतलब उसका वो खराब होएगा, जो भी चीज होएगी पर कुछ गलत होएगा, मतलब है कि कुछ गलत होएगा।
तो हमें एयर पोल्यूशन, सारे जो मेन पोल्यूशन है, पोल्यूशन ऑफ वर्ल्ड, वो हमें खत्म करना चाहिए। थैंक यू। राज्य चूंटणी पंच द्वारा अमदावाद ना महानगर पालिका नु सीमांकन बहार पड्यु छे, जेमा भाजप द्वारा अमदावाद म्युनिसिपल कोर्पोरेशन वहीवटी निष्फळता ने प्रजाना जन क्रोशथी भयभीत थई जता चूंटणी जीतवा राज्य चूंटणी पंच पर दबाण लावीने भाजप प्रेरित सीमांकन करावीने राज्य चूंटणी पंच जाणे सत्ताधीशोने कटपुतळी समान करावी छे, જેમાં ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવેલ નથી, એટલે કે વિધાનસભાનો મત વિસ્તાર અનુરૂપ સીમાંકન કરાવવું જોઈએ તેવી એક માગણી પણ ઉઠી છે। દરિયાપુરના ધારાસભ્ય ગયા સુનિલ શેખે દરિયાપુર વિધાનસભાની વસ્તી 2,30,000 છે, જેના વોર્ડ પ્રમાણે દુધેશ્વર, સાપુર, દરિયાપુર અને કાલુપુરનો સમાવેશ થાય છે। વસ્તી પ્રમાણે જોઈએ તો 4 માંથી 2 વોર્ડ કરીને સાપુર અને દુધેશ્વરને 1 કરવા, તેમજ દરિયાપુર અને કાલુપુરને 1 કરવા, જેથી વિધાનસભા પણ ના બદલાય અને એ વસ્તીના આધારિત સીમાંકિત વેચણી થાય, પરંતુ આ બાબતને ધ્યાનમાં લેવાઈ નથી। ત્રણ વિધાનસભા દરિયાપુર, જમાલપુર, ખાડિયા, અસારવામાં આ વોર્ડની વેચણી કરી છે। ચૂંટણી પંચ પર દબાણ લાવીને સીમાંકન ભાજપના પૂર્વ મંત્રીને અસારે કરવામાં આવ્યું છે। ચૂંટણીઓ જીતવા દરિયાપુર વિધાનસભાને 3 વિભાગમાં વેચીને સાપુર અને દરિયાપુર વોર્ડને 3 ટુકડામાં વેચી દીધો છે, જેના ભાગરૂપે ગઈકાલે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે પણ દેખાવો યોજવામાં આવ્યા હતા। મિલ્લતનગરના રહીશોએ પણ આ ઉપરાંત તેમને સીમાંકનના મુદ્દે દેખાવો કર્યા હતા અને તેમણે કલેક્ટર રાજકુમાર બેનીવાલને આવેદનપત્ર આપીને તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો। તો બીજી બાજુ કોંગ્રેસે પણ આ સીમાંકનના મુદ્દે વિરોધ કર્યો હતો। કોંગ્રેસના ધારાસભ્ય ગયા સુરેન્દ્ર શેખ, કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષી સહિતના કાર્યકરોએ દેખાવો કર્યા હતા। તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।